बाळ मित्रों स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्व मा। आ चेनल नी अंदर शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजनाओ विषे नी माहिती अपलोड करवामां आवे छे। जो हजी सुधी तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करी बाजुनो बेल आइकन पर पण क्लिक करो के जेथी करीने आ चेनल ना नोटिफिकेशनो तमने मळता रहे। बाळ मित्रों आपणे जोई रह्या छे स्वाध्याय 8.1 नो दाखला नंबर 9 धोरण 9 प्रकरण 8 चतुष्कोण। वीडियो चालू करता पहला जो बोर्ड पर अक्षर हो तो मैं नो वाची सकते तो ऑप्शन ना थ्री डॉट्स ने क्लिक करी क्वालिटी नो जो ऑप्शन खुले छे एमाथी नीचे एडवांस माथी 1080p पसंद करो और मोबाइल नी ब्राइटनेस ने थोड़ी वधारी दियो। हवे आपणे एवुं कीधुं छे के समांतर बाजू चतुष्कोण एबीसीडी एक आपणे एबीसीडी समांतर बाजू चतुष्कोण आप्या छे एमां विकर्ण बीडी बे बिंदु पी अने क्यू एवा लीधा छे। एनो जे आ विकर्ण बीडी छे एमां बे बिंदु एटले के आ पी बिंदु अने क्यू बिंदु एवा लीधा छे કે જેથી DP બરાબર BQ, DP એટલે કે આટલો ભાગ બરાબર BQ એટલે કે આટલો ભાગ, આ બે ભાગ સરખા થાય એવું આપણને કીધું છે। આકૃતિ આપણી 8.20 માં આપણી ટેક્સ્ટબુકમાં ઓલરેડી આકૃતિ આપેલી છે તો આપણે સાબિત કરવાનું છે કે ત્રિકોણ PAPD એકરૂપ છે ત્રિકોણ CQB। હવે આપણે એક એક વસ્તુ જોતા જશું અને સાબિત કરતા જશું, આખી રકમ અત્યારે નહીં વાંચીએ, અત્યારે આપણે આના માટે જ આપણે કામ કરીએ। तो आप जो कि आ एडी समांतर बीसी है आनी छेदिका है आपो जो त्रिकोण क्यों मांगो तो कि एपीडी एट्ले कि एपीडी एट्ले कि आप त्रिकोण आ चोपड़ी कर दो ये त्रिकोण और त्रिकोण सी क्यू बी एट्ले कि आ चोपड़ी करूँ आ त्रिकोण अपनी पास मांगो है। आ बे त्रिकोण ने अपने एक रूप साबित करवाना है आ त्रिकोण અને આ ત્રિકોણ। તો હવે એકરૂપ આપણે કઈ રીતે સાબિત કરશું તો કે પહેલું તો આપણે લખીએ ત્રિકોણ આપણે એક નંબર લખીએ છીએ બરોબર ત્રિકોણ એપીડી અને ત્રિકોણ સીક્યુબી માટે આપણે આના માટે જોઈએ છીએ। તો જો આ એપીડી આ ત્રિકોણમાં આ એડી બાજુ અને સીક્યુબી એમાં આ જે બીસી બાજુ છે બે સરખી છે, શા માટે સરખી છે કારણ આપણે કંઈ કીધું નથી સરખી છે પણ સમાંતર બાજુ ચતુષ્કોણની સામ સામેની બાજુ સરખી હોય તો આપણે લખીએ એડી બરાબર બીસી અહીં આપણે લખી દઈએ પક્ષ આપણને ઓલરેડી કહી દીધું છે, કહી દીધું મતલબ કે સરખી છે। હવે આપણે ખૂણો એકાદો ગોતીએ કે જે સરખો હોય કારણ કે આપણે ત્રણ અંગો સરખા કરવા છે। તો જુઓ આ ત્રિકોણ અને આ ત્રિકોણમાં આ ખૂણો અને આ ખૂણો સરખા થાય કઈ રીતે સરખા થાય ને આપણે અહીં સાઈડમાં એક નાનકડી બીજી આકૃતિ દોરીને સમજાવું। અહીંયા A છે, આ D છે, B છે અને C છે અને આ આપણી છેદિકા BD છે। હવે જો આ ખૂણો અને આ ખૂણો કયા શેપનો ખૂણો થયો તો કે Z શેપ મતલબ કે યુગ્મ કોણ, તો અહીંયા પણ Z બને છે A થી લઈને D સુધી જાવ ત્યાંથી B અને ત્યાંથી અહીં આવો તો આ બે ખૂણા જે બન્યા આ બે ખૂણા સરખા હોય। હવે એને આપણે આમાં લખી કઈ રીતે શકાય તો આપણે લખીએ એડી સમાંતર બીસી અને એની છેદિકા કઈ છે તો કે બીડી, તો આપણે લખીએ બીડી એડી સમાંતર બીસીની છેદિકા છે। આની છેદિકા છે મતલબ કે આ જે બંને ખૂણા બન્યા એ યુગ્મ કોણ છે, તો આપણે લખીએ એડીબી આપણે લખીએ તેથી ખૂણો એડીબી બરાબર ખૂણો કયો ખૂણો થશે તો કે સીબીડી સીબીડી શરત લખી નાખીએ યુગ્મ કોણ આપણે શરત પણ લખી નાખી। પરંતુ આપણે તો આટલું જોતું જ નથી, આપણે તો ત્રિકોણ જોતો છે અને અહીંયા એક બિંદુ પી છે અને અહીંયા એક બિંદુ ક્યૂ છે, આપણે તો એની સાથે ડીલ કરવાની છે, આપણે આખું તો કરવાનું નથી। તો હું આ ખૂણાને મેં એમ કીધું એડીબી, ફરી વાર જોજો આ ખૂણાને મેં એવું નામ આપ્યું એડીબી એડીબી, એના બદલે હું આ રીતે કહી શકું તેથી ખૂણો એડીપી। જુઓ એડીબી ને આખું બોલવાના બદલે એડીબી ને મેં અહીંયા સુધી જ બોલ્યો એડીપી, તો હું આ ડી જ ખૂણાની વાત કરું છું અને એવી જ રીતે ખૂણો સીબીક્યુ શું કર્યું મેં સીબીડી આખું બોલવાને બદલે સીબીક્યુ, તો પણ હું આ બીજ ખૂણાની વાત કરું ને આખું બોલું સીબીડી તોય બીજ ખૂણાની વાત કરું,
तो कारण के एक ज रेखा ऊपर आवेला बिंदु छे तो अहीं कागज में लखी नाखी एक ज रेखाना बिंदु तो आपणे आ रीते आने लखी सकीए। हवे जो आ खूणो छे ए डी पी अहीं जोईए ए डी पी एटले के आपणो आ खूणो अने सी बी क्यू सी बी क्यू एटले के आ खूणो आ बंने त्रिकोणना आ बे खूणा सरखा थया तो आपणे एक आ शरत साबित करी आ बीजी शरत साबित करी હવે ત્રીજું આપણને ઓલરેડી રકમમાં આપી દીધી છે ડીપી બરાબર બીક્યુ ડીપી બરાબર બીક્યુ આ બીક્યુ અને આ ડીપી આ ત્રિકોણનું આ ડીપી અથવા પીડી જે ક્યુ એ અને આ ત્રિકોણમાં બીક્યુ અથવા ક્યુબી જે ક્યુ એ બે સરખા છે ઓલરેડી આપણને રકમમાં આપી દીધું તો અહીંયા આપણે લખીએ પક્ષ હવે આની ઉપર તમે નજર કરો આપણે એક બાજુ ગોઈતી એક ખૂણો ગોઈતો અને એક બાજુ ગોઈતી तो आप लखीए तेथी त्रिकोण ए पी डी एक रूप छे त्रिकोण सी क्यू बी शरत शुं थशे बाजू खूणो बाजू बा खू बा आपणुं पहेलुं साबित थई गयुं। हवे जे बीजुं छे ए तो आनी उपरथी एम ज साबित थई जाय छे आपणे लखीए ए पी बराबर सी क्यू। हवे जो अहींया जुओ આ ત્રિકોણ ચોકડી વાળો ત્રિકોણ ને આ ત્રિકોણ એ બે મેં સાબિત કરી દીધા તો એપી આ છે એપી છે એટલે કે આટલું અને બીજું છે સીક્યુ સીક્યુ એટલે કે આ બાજુ આ બે બાજુ સરખી સાબિત થશે કઈ રીતે તો કે સીપીસીટી મુજબ અહીં લખી નાખે સીપીસીટી આપણે જે ટ્રાયંગલના જે કરસ્પોન્ડિંગ પાર્ટ છે મતલબ કે એકરૂપ ભાગો આપણે અનુકૂળ એકરૂપ ભાગો જે છે એ જ્યારે બે ત્રિકોણો એકરૂપ સાબિત થાય તેને અનુરૂપ એકરૂપ ભાગો પણ સાબિત થઈ જાય છે મતલબ સામસામેના ખૂણાઓ હોય અથવા તો બાજુઓ હોય તો એ બધું જ એકરૂપ સાબિત થાય છે બે સુધી સાબિત કર્યું। હવે આપણે નંબર 3 ઉપર આવીએ 3 શું કહે છે તો કે ત્રિકોણ એ ક્યુ બી અને ત્રિકોણ સી પી ડી માટે પહેલાથી ત્રિકોણ ક્યાં આવ્યા એ જોઈ લઈએ આપણે અને આમાં જે આપણે આ વધારાના લીટા કર્યા છે આપણે પૂછી નાખશું કારણ કે જેથી તમને ખ્યાલ આવે ઓકે આપણે ઓરિજિનલ આકૃતિ ઉપર આપણે આવી ગયા। હવે આપણે ત્રિકોણ જોઈએ એ ક્યુ બી એ ક્યુ બી એટલે કે આપણો આ ત્રિકોણ ચોકડી કર્યો એ ત્રિકોણ અને સી પી ડી સી પી ડી એટલે કે આપણો આ ત્રિકોણ આ બે ત્રિકોણની આપણે વાત કરીએ છીએ તો આ બે ત્રિકોણમાં જુઓ આ એ બી અને સી ડી બે તો સરખા જ છે તો આપણે લખી નાખીએ એ બી બરાબર સી ડી અહીં લખી નાખીએ પક્ષ રકમમાં કંઈ નથી આપ્યું એ બી બરાબર સી ડી છતાં મેં પક્ષ શું કામ લખ્યું તો રકમમાં એક શબ્દ છે સમાંતર બાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી હોય આપણે આટલું થઈ ગયું। જેમ અહીં આપણે ખૂણો ગોઈતો હતો એમ આપણે અહીંયા પણ એક ખૂણો ગોતીએ આ એ બી છે એ અને બી છે આ સી અને ડી છે અને એની છેદિકા બી ડી છે આ બી અને ડી એની છેદિકા છે એ બી સમાંતર એસી છે। હવે આમાં તમને કઈ ઝેડ શેપ દેખાય છે તો કે આ આ ખૂણો અને આ ખૂણો અને આમાં આપણે આકૃતિમાં જવું હોય તો એ બી ડી એટલે કે એ બી ડી એટલે કે આ ખૂણો અને સી ડી બી સી ડી બી એટલે કે આ ખૂણો આ ત્રિકોણ જે આપણે ગોતવાનો છે એનો આ ખૂણો અને આ ત્રિકોણ ગોતવાનો આ ખૂણો આ બે સરખા થશે તેને આધારે તો કે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણાને આધારે તો આપણે લખીએ બી ડી એ બી સમાંતર સી ડીની છેદિકા છે અને સમાંતર રેખાઓની છેદિકાથી જ્યારે ખૂણો બનતો હોય ત્યારે એ ખૂણો કેવો હોય તો કે એ બંને ખૂણા સરખા એટલે હું લખું ખૂણો એ બી ડી ખૂણો એ બી ડી તેથી ખૂણો એ બી ડી બરાબર ખૂણો કયો થશે સી ડી બી સી ડી બી અહીં લખી નાખીએ શરત યુગ્મ કોણ પણ આપણે આ સી ડી બી ની એ ડી બી તો જોતા જ નથી આપણે જુઓ અહીંયા આ ડી આ એ ડી બી ની બદલે મારે જોતું છે એ બી ક્યુ તો અહીં લખું તેથી ખૂણો એ બી ક્યુ બરાબર સી ડી બી
सीडीबी ની બદલે હું લખી નાખું ખૂણો સીડીપી. હવે આમ મેં ડાયરેક્ટ કેમ લખી નાખ્યું એ પણ આપણે સમજીએ. જો આ ખૂણો તો એ એ બી ડી એટલે કે હું આ ખૂણાને એ થી ચાલુ કરીને એ બી ડી સુધી જાઉ કે અહીંયા ક્યુ થી અટકી જાઉં તો પણ હું આ જ ખૂણાની વાત કરું છું. જો એ બી ડી બોલું કે એ બી ક્યુ બોલું બેનો મતલબ તો એક જ થાય કારણ કે અહીંયા ક્યુ છે. એવી જ રીતે આ ખૂણાને હું સીડીબી બોલું અથવા તો અહીંયા જે બિંદુ આપણું પી આપ્યું છે એ પ્રમાણે સીડીપી બોલું તો પણ મતલબ તો એક જ થાય. શા માટે? કારણ કે આ ક્યુ અને પી એક જ રેખાના બિંદુ છે. તો આપણે અહીં લખી નાખીએ એક જ રેખાના બિંદુ, બરોબર. તો આખે આખો બોલવાને બદલે એ બી ડી ને બદલે હું એ બી ક્યુ સુધી જ અટકી જઈશ. શા માટે અટકી જઈશ? તો કે આપણો ત્રિકોણમાં એટલું જ છે. જો એ બી ક્યુ ડી સુધી જવાની જરૂર નથી, આપણો આટલો જ ત્રિકોણ છે અને સામે પણ અહીં આટલો ત્રિકોણ છે એટલે આપણે પી થી અટકી જઈએ છીએ. તો આપણને એક બાજુ મળી, એક ખૂણો મળ્યો અને ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે હજી ત્રીજો અંગ આપણે જરૂરી છે અને ત્રીજો અંગ તો આપણને ઓલરેડી આપી જ દીધું છે. જો આ જે ત્રિકોણ છે એ ક્યુ બી એમાં આ જે બી ક્યુ છે અને આ જે ત્રિકોણ છે એમાં જે આ ડી પી ડી છે એ આપણને ઓલરેડી રકમમાં આપી જ દીધું છે. તો આપણે લખીએ તેથી ડીપી બરાબર બી ક્યુ, અહીંયા લખી નાખીએ પક્ષ. તો કઈ શરતના આધારે આપણે સાબિત કર્યું? તો કે બાજુ ખૂણો બાજુ. તો આપણે લખીએ તેથી ત્રિકોણ એ ક્યુ બી એકરૂપ છે ત્રિકોણ સી પી ડી. શરત લખી નાખીએ બાખુબા. ત્રણ નંબર આપણે સાબિત કરી દીધા. ચોથો નંબર આપણને એવું કહે છે એ તો આપણે સીપી સીટી આધારે જ સાબિત કરશું. તો કે એ ક્યુ બરાબર સીપી, રકમમાં જોઈ લઈએ ક્યાં છે એ ક્યુ એટલે કે આપણી આ બાજુ અને બીજી છે સીપી, સીપી એટલે કે આ બાજુ. જો આ એ ક્યુ અને સીપી આપણને સરખા સાબિત કરવાની કીધા તો ઓલરેડી સરખા છે. આ ત્રિકોણ સરખો સાબિત થઈ ગયો આને, તો એના જે એના અનુરૂપ ભાગો છે એ પણ બે સીપી સીટી મુજબ કેવા થાય? તો કે સરખા જ થાય. તો આપણે લખીએ સીપી સીટી મુજબ, એમાં આપણે સાબિત કરવાની જરૂર જ ના આવી. હવે પાંચમા ભાગ ઉપર આવીએ. પરિણામ નંબર પાંચ કે એપી સી ક્યુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એપી સી ક્યુ એટલે કે અહીંયાથી લઈને અહીંયા આ પી, અહીંયાથી લઈને આ સી અને આથી ક્યુ, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું સાબિત કરવાનું છે. તો એ આપણે ઓલરેડી સાબિત કરી ચૂક્યા છે. જો એપી બરાબર સી ક્યુ, આ એપી બરાબર સી ક્યુ, એપી બરાબર સી ક્યુ આપણને અહીંયા મળ્યું હતું. તો આપણે લખીએ એપી બરાબર સી ક્યુ તથા એ ક્યુ બરાબર સીપી, આ એ ક્યુ એને બરાબર શું છે? તો કે સી અને પી. તો જો સામસામેની બાજુઓ સરખી થઈ, આ બે બાજુઓ સરખી થઈ, આ બે બાજુઓ સરખી થઈ, તો અહીંયા આપણે લખી લઈએ તથા એ ક્યુ બરાબર સીપી હોવાથી, અને સમાંતર બાજુ ચતુષ્કોણ ત્યારે જ થાય કે જેની સામસામેની બાજુઓ સમાંતર અને સરખી હોય, સરખી હોય અને સમાંતર હોય. તો આ બંને સામસામેની બાજુઓ સમાંતર છે અને સરખી છે. તો આપણે લખીએ હોવાથી ચતુષ્કોણ એ પી સી ક્યુ એટલે કે આપણો અંદરનો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. વિડીયોને પોઝ કરી નવમો દાખલો પણ તમારી નોંધપોથી મૂકાવજો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. નવ પછી દસ નંબરનો દાખલો હું એક ફોટોની લિંક સ્વરૂપે આપીશ, ટચ કરશો એટલે જોઈ શકાશે અને જો ના આવે તો જ્યારે એનું શૂટિંગ કમ્પ્લીટ થશે ત્યારે અપડેટ કરી દઈશ. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યા હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.